ઇકબાલગઢમાં વર્ષો જૂનું દબાણ માથાના દુખાવા સમાન હતું, જેમાં બે દિવસ તંત્રની પરમિશન મળતા ઇકબાલગઢ ગ્રામ પંચાયત મહિલા સરપંચ શ્રી કેસીબેન ઠાકોર તેમજ તલાટી શ્રી સુરેશભાઈ મિસ્ત્રી તેમજ સર્વે સભ્યોએ તારીખ 10 અને 11 દબાણની કામગીરી હાથ ધરી હતી. ઇકબાલગઢ દબાણના કારણે ટ્રાફિકની મોટી સમસ્યાઓ ઊભી થતી હતી. અમીરગઢ તાલુકાનું વેપારી મથક હોવાના કારણે ઇકબાલગઢ અવારનવાર આ મુદ્દો ચર્ચામાં જોવા મળતો હતો. જો કે અગાઉ સરપંચ અને રાજીનામું પણ આપી દીધું હતું અને તલાટીઓ પોતાની બદલીઓ કરવીને છુટકારો મેળવતા હતા, પરંતુ જિલ્લા વહીવટીતંત્ર તેમજ ડીડીઓની શ્રીના માર્ગદર્શન હેઠળ તલાટી શ્રી સુરેશભાઈ મિસ્ત્રી અને મહિલા સરપંચ શ્રી કેશીબેન ઠાકોરે સર્વે સભ્યોને સાથે રાખી UGVCL તેમજ પોલીસ પ્રોટેક્શન સાથે રાખી આ વર્ષો જૂના દબાણને તોડી પાડ્યા હતા. અમારે ઇકબાલગઢ ગામના સરપંચ શ્રી તથા તલાટી મંત્રી સાહેબ તથા તમામ પંચાયતના સભ્યો સાથે રહીને વર્ષો જૂના દબાણ તૂટી પાડ્યા છે. આ દબાણની કામગીરી દરમિયાન દબાણ ઝુંબેશ દરમિયાન જે પોલીસ સ્ટાફ તથા અધિકારીશ્રીઓએ તેમજ સમગ્ર વહીવટીતંત્ર તેમજ વિદ્યુત બોર્ડના કર્મચારીઓ સાથે રહીને જે દબાણ તોડવા માટે ખાસ સહકાર આપ્યો તે બદલ એ લોકોનો બહુ દિલથી આભાર માનું છું. અમારે સરપંચ સાહેબ તો દબાણ તોડવામાં ઉત્સાહિત હતા, પણ સાથે તલાટીના મંત્રી સાહેબે સાથ સહકાર આપ્યો અને જે કામગીરી હાથ ધરી એ બદલ બહુ આભાર માનું છું. અને જે દબાણ થોડા ઘણા બાકી રહી ગયા છે એ લોકો પોતાનો દબાણ સ્વેચ્છા દૂર કરે તેવી ગામવાળાને મારી અપીલ છે. અમે ઇકબાલગઢના જાગૃત નાગરિક છીએ. ઇકબાલગઢની અંદર ટ્રાફિક સમસ્યા બહુ મોટી હતી. 42 ગામનું વેપારી મથક હતું. દબાણ ઝુંબેશ જે ઇકબાલગઢ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે, જે મહિલા સરપંચ કેસીબેન ઠાકોર અને સાથે તલાટી કમ મંત્રી જે એમની જે બાઉસ કામગીરી છે અને આ દબાણ જે વર્ષો જૂનું એમ કહેવાય કે 50-60 વર્ષ જૂનું જે દબાણ હતું, 3 માળની કોઈ મંજિલ છે, કોઈ 2 માળની મંજિલ છે, કોઈ સિંગલ માળની ઇમારત છે, વર્ષો જૂનું એ દબાણ દૂર કરી અને હજારોની જે મિલકત અત્યારે હતી એ હવે આગળનું ભવિષ્ય કરોડોમાં દેખાઈ રહ્યું છે. અને ઇકબાલગઢ એક મોટી સિટી બનશે એવી વેપારી પણ સાથ સહકાર આપ્યો છે અને હાલ પૂરતું ઇકબાલગઢની અંદર સ્વચ્છાય દબાણ દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ રાખ્યો છે અમે ગ્રામજનોએ. અને અમે અગાઉ પણ અમને આજની